नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जे मळ्या छीए ए समांतर श्रेणीमां 5.3 ना दाखलाओनी चर्चा करवा माटे। जो विद्यार्थी मित्रों, आनी पहेलाना वर्गमां आपणे वात करी थी के आपणे 5.3 नो चोथो दाखलो छे ए थोड़ो अलग छे अने एने आपणे एक व्यवस्थित रीते समझवानो छे। तो विद्यार्थी मित्रों, आज आपणे आज दाखलानी वात करवानी छे समांतर श्रेणीमां स्वाध्याय 5.3 नो चोथो दाखलो। के चौथा दाखलानी रकम जाने आवी छे, समांतर श्रेणी 9, 17, 25 .. ना केटला पदोनो सरवाळो 637 थाय। मोस्ट आईएमपी दाखलो छे, एक समांतर श्रेणी आपी छे। तमने एम थाय के आ नानी अमथी रकम छे ने साहेब केम मोस्ट आईएमपी कीधो? रकम वाँचे ताछेली लागे, पण गणो ने तो आ दाखलो अघरो थाय छे। मैं अहीं आखो प्रोपर दाखलो पहेला गणी नाखेलो छे। આ દાખલો આપણે બે વાર ગણવાનો છે, પહેલા એક વાર ગણેલો છે, સમજીએ। જો કે એક સમાંતર શ્રેણી આપણને આપી દીધી છે 9, 17 અને 25। ખાસ કાળજીપૂર્વક સમજવાનો છે આ દાખલો, એક વાર બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે। અને આ દાખલો કઈ રીતે થોડો ધ્યાન રાખવા રેખો છે, દાખલો ગણતા જઈશું અને ત્યાં જ તમને ખબર પડતી જશે। તો દાખલાની સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ અહીં, તો કે એ પહેલું પદ 9, ડી તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 17 માંથી 9 બાદ કરો એટલે 8 મળ્યા। અને આપણને ખબર છે કોઈ પણ પદોનો સરવાળો મેળવવો હોય તો આપણી પાસે a અને d હોવું જોઈએ, એ આમાં છે, પણ આપણે કેટલા પદોનો સરવાળો 637 થાય એટલે આમાં n મેળવવું પડશે। તો જોઈએ આપણે a અને d કઈ રીતે મળે જોઈ ગયા। હાલો sn સરવાળો તો આપણે આપી દીધો છે એટલે sn બરાબર 637 લખી શકાય, n આપણે શોધવાનું છે। ચાલો તો સૌપ્રથમ આપણે n માં પદનું સૂત્ર છે સરવાળો શોધવાનું પહેલું સૂત્ર છે એની જ વાત કરીએ। sn બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d મોટો કૌંસ પૂરો। વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળજીપૂર્વક આ દાખલો સમજવાનો છે તમારે, તો જ તમને આવડશે અને આવા બીજા દાખલા ત્યારે જ તમે સમજી શકશો। હવે હાલો sn sn તો આપણને 670 આપ્યું છે એટલે આપણે 670 મૂકી દીધું, બરાબર ના બરાબર n ના છેદમાં 2 m ના મૂકી દીધા n ના છેદમાં 2 આ 2 ના 2 ગુણ્યા a એકલા છે 9 તો 2 ગુણ્યા 9 વત્તા ના વત્તા n ગોતવાનો છે એટલે n ઓછા 1 m નામ રાખ્યું d કેટલો મળ્યો તો 8 આપણે 8 અહીંયા મૂકી દીધો। હવે 670 m નામ રાખ્યા બરાબર ના બરાબર m નામ રાખ્યા n ના છેદમાં 2 પણ m નામ રાખ્યા 2 નવા 18 બરાબર ને 2 ગુણ્યા 9 એટલે 2 નવા 18 વત્તા ના વત્તા આ 8 હતા એ અંદર ગુણાઈ દીધા 8 ગુણ્યા n એટલે 8n ઓછા ના ઓછા 8 ગુણ્યા 1 એટલે 8 નાનો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો 637 એમ નામ રાખ્યા n ના છેદમાં 2 પણ એમ નામ રાખ્યા 18 પણ એમ નામ રાખ્યા વત્તે વત્તા પણ એમ નામ રાખ્યા। હવે શું કર્યું, કૌંસ છોડ નાખ્યો, નાનો કૌંસ તો એ છોડ નાખ્યો તો કે 8n ઓછા 8 637 એમ નામ રાખ્યા બરાબર એમ નામ રાખ્યા એમ ના છેદમાં 2 પણ એમ નામ રાખ્યું। હવે જુઓ આ 18 આ વત્તા 18 છે આ ઓછા 8 છે, બે બાત ને 18 માંથી 8 જાય તો કેટલા આવી ગયા 10, 18 માંથી 8 જાય કેટલા આવી ગયા 10 વત્તા ના વત્તા 8 એમ ના 8 એમ, સમજાણું ને ભાઈ? 18 માંથી 8 જાય એટલે 10 વત્તા ના વત્તા 8 એમ ના 8 એમ મોટા કૌંસ માર્યા। 637 એમ નામ રાખ્યા એમ ના છેદમાં 2 પણ એમ નામ રાખ્યું। હવે જુઓ આ 10 અને 8 માંથી 2 સામાન્ય નીકળે, 5 2 10 થાય 4 2 8 થાય, 2 સામાન્ય કાઢ નાખ્યા 2 બહાર કાઢ નાખ્યા એટલે અંદર શું વધ્યું 5 વત્તા ના વત્તા 2 સામાન્ય નીકળી ગયા, 8 ના અવયવ 4 2 8 થાય 2 બહાર નીકળી ગયા એટલે વધ્યા કેટલા 4 n ના n, સમજાણું ને? આ ખાસ સમજવા રે પૂછે એક આ એક પદ 2 સામાન્ય કાઢ્યા એ કે 637 બરાબર એમના છેદમાં 2 ગુણ્યા 2 ક્યાંથી આવ્યા તમને એમ થાય તો આમાંથી 2 સામાન્ય કાઢી નાખ્યા 5 ગુણ્યા 2 એટલે 2 બહાર નીકળી ગયા એટલે 5 વધ્યા વત્તા ને વત્તા 4 ગુણ્યા 2 2 બહાર નીકળી ગયા શું વધ્યા 4 અને એમ ના એમ એ એક પદ મહત્વનું છે। હવે 637 છે એમ નામ રાખ્યા બરાબર એમ નામ રાખ્યા આ 2 છે એ 2 સાથે ઉડી જાય ને જો આ બહાર હતા નીકળી ગયા થાય ગુણાકારમાં છે 2 2 કેન્સલ એટલે 1 જ એન વધ્યો 2 ઉડી ગયા કૌંસમાં 5 વત્તા 4 એન એમ ના। હવે શું કર્યું આ 637 એમ નામ રાખ્યા અને આ એન ને અંદર ગુણાય નાખ્યું એન ગુણ્યા 5 તો કે 5 એન વત્તા ના વત્તા એન ગુણ્યા 4 એન અહીં 4 એન એટલે વર્ગ થઈ જાય 4 એન વર્ગ આ એન ને આ કૌંસમાં ગુણાય એટલે આ સ્ટેપ મળ્યું 637 બરાબર 5 એન વત્તા 4 એન વર્ગ। હવે આ સ્ટેપ ને આ રીતે પણ લખી શકાય, ખાસ કાળજી રાખજો
મેં પહેલા ચાર એન વર્ગ લખ્યું વત્તા ચાર એન વર્ગ વત્તા પાંચ એન આ સસો સત્રી ઓલી સાઈડ લઈ ગયા એટલે ઓછા સસો સત્રી એટલે આ આપણને એક સમીકરણ મળ્યું આ આપણને શું મળ્યું સમીકરણ ચાર એન વર્ગ વત્તા પાંચ એન ઓછા સસો સત્રી જો આ દાખલો આવ સહેલો છે અહીંથી આના ત્રણના ચાર પદ પાડવા પડે પણ અહીંયા સસો સત્રી મોટી સંખ્યા છે અને ત્રણના ચાર પદ પાડવા થોડાક અઘરા બને બહુ મોટા ગુણાકાર બાદ બાકી થાય એટલે चार एन वर्ग वत्ता पांच एन ओसा आ त्रिघात बहुपदी कहवाय एना आपणे अवयव तो तेना चार पदथी पाड़ी शकीए छीए पण थोड़ा आ सस्सो सत्री छे एटले मोटू पड़े तो एनी माटे अहींथी रीत समझवानी छे अहींथी दाखलो अगत्यनो बने छे के तमारे आपणे शीखशु चौथुं चेप्टर आपणे आववानुं छे द्विघात समीकरण एमां एक विवेचकनी रीत आवे छे चौथा चेप्टर द्विघात समीकरण में एक विवेचक ने रीत आए अपने बाकी से चेप्टर पर अहिया एनो एक सूत्र विवेचक ना सूत्र ना उपयोग थशे तो विद्यार्थी मित्रों समझिए विवेचक ना सूत्र समझता આવશે એનાથી જ આપણે આના અવયવ પાડવાના છે વિવેચકનો સૂત્રનો ઉપયોગ કરશું એટલે આના અવયવ પાડવા છે એ સરળ બનશે વિવેચક એટલે કે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાના એક રીત છે બરોબર હવે આપણે ખબર છે કે આને એ કહેવાય દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ માને એ કહેવાય અને બી કહેવાય અને સી કહેવાય યાદ એવું ભાઈ જૂનું આને શું કહેવાય એ કહેવાય અને બી કહેવાય અને સી કહેવાય હાલો તો મેં એ લખ્યો નિશાની સાથે એ બરાબર તો કે ચાર બી તો કે પાંચ સી તો કે નિશાની સાથે માઇનસ છસો સત્રીસ સમજાણો નિશાની સાથે માઇનસ છસો સત્રીસ હવે જે આ જે સૂત્ર લખ્યું છે આ વર્ગમૂળ ની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી આ વિવેચકનું સૂત્ર છે શેનું સૂત્ર છે આ સમજાવવા માટે અહીં લખું છું આ શેનું સૂત્ર છે વિવેચકનું અવયવ મેળવવાનું સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી આપણી પાસે બી છે એ છે અને સી છે મળી જાય ને આખું મેં શું લખ્યું વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ સી આ યાદ રાખવાનું છે તમારા વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક કે વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ સી છે વિવેચકનું સૂત્ર છે શેનું સૂત્ર છે વિવેચકનું તો એ મેં લખ્યું હાલો વર્ગમૂળ કરી નાખ્યું આખું બી બી કેટલા છે પાંચ એટલે પાંચ નો વર્ગ કર્યો અહીંયા જો દેખાય છે ને ભાઈ અહીંયા પાંચ નો વર્ગ કર્યો ઓછા ને ઓછા આ ચાર ના ચાર આ એ ને સી ગુણાકારમાં કહેવાય ગુણ્યા એ કેટલા છે તો કે આ આ એ ને લેવાનો હવે હવે અહીંથી શું લેવાનું સમજાણો આવડા એ લેવાનો ને સમાંતર શ્રેણીનો પ્રથમ પદ વાળો એ નહીં પણ આવડો આ એ લેવાનો બરોબર એ તો કે ચાર આ સી પણ ગુણાકારમાં છે સી કેટલા છે ગુણ્યા કરી માઇનસ છસો સત્રીસ એટલે મેં કાઉન્સમાં લખ્યું માઇનસ છસો સત્રીસ દેખાય ને કાઉન્સમાં માઇનસ છસો સત્રીસ મેં લખ્યું હવે આપણે વર્ગમૂળ રાખવાનું આખું વર્ગમૂળ કર્યું વર્ગમૂળ તો કે પાંચ નો વર્ગ તો કે પચીસ ઓછા ના ઓછા ચોકે ચોકે સોળ ચોકે ચોકે સોળ થાય સોળ લખ્યું ગુણ્યા માઇનસ છસો સત્રીસ આગળનું સ્ટેપ વર્ગમૂળ કર્યું પચીસ ના પચીસ એમ નામ રાખ્યા હવે જો વિદ્યાર્થી મિત્રો આ એક ઓછા આ એક ઓછા આ એક ઓછા એટલે ઓસે ઓસે કેવા થઈ ગયા વધતા ઓસે ઓસે કેવા થઈ ગયા વધતા હવે તમે રકમાં છસો સત્રીસ ગુણ્યા સોળ કરો કેટલા કરો છસો સત્રીસ ગુણ્યા સોળ કરો એટલે દસ હજાર એકસો સોતેર મળે શું મળે દસ હજાર એકસો સોતેર સોળ ગુણ્યા છસો સત્રીસ ગુણ્યા સોળ કરો એટલે દસ હજાર એકસો સોતેર મળ્યા આગળનું સ્ટેપ હવે તો કે વર્ગમૂળ નું વર્ગમૂળ રાખ્યું પચીસ વત્તા દસ હજાર એકસો સોતેર કરીએ પચીસ વત્તા દસ હજાર એકસો સોતેર કરીએ તો એક હજાર એકવીસ મળે હવે આ એક હજાર એકવીસ વર્ગમૂળમાં છે તો એક હજાર એકવીસ નું વર્ગમૂળ નીકળે આપણને ખબર છે કે દસ હજાર છે ને કોનું વર્ગમૂળ થાય કોનું થાય સો નું વર્ગમૂળ તો એક હજાર એકવીસ નું વર્ગમૂળ એકસો એક નીકળે કેટલું નીકળે આ એકસો એક કોનું વર્ગમૂળ નીકળે તો કે દસ હજાર બસો એક નું દસ હજાર બસો એક નું વર્ગમૂળ એકસો એક તમે એકસો એક ગુણ્યા એકસો એક કરો એટલે દસ હજાર બસો એક મળે સમજાય ને ભાઈ આ ખાસ કાળજીપૂર્વક ભાઈ ધ્યાન રાખજો ભાઈ દસ હજાર બસો એક નું વર્ગમૂળ શું નીકળે ભાઈ તો કે એકસો એક હવે આ પણ સૂત્ર છે બે એન મેળવવાનું અહીંયા આપણે એન લખ્યો છે સ્વતા સૂત્રમાં તમારે એક્સ લખવાનું આવે એન તો આ પણ એક ખાસ કાળજીપૂર્વક સૂત્ર એક યાદ રાખવાનું છે જે મેં આ લખ્યું છે હું જે નીચે ડબલ લીટી કરું છું આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે એન બરાબર ખાસ જોજો માઇનસ બી પ્લસ માઇનસ એન બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ના આખાના છેદમાં બે આ એનો અવયવ શોધવા માટેનું બીજું સૂત્ર છે વિવેચકનું તે હવે તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે મેં પેલા બી સ્ક્વેર માઇનસ ફોર એ સી શા માટે ગોઠ્યું કે અહીંયા આપણે એની કિંમત મૂકવાની થાય એટલા માટે
આ b² - 4ac² એટલેથી ગોતને છો કારણ a ની કિંમત મૂકવાની આ સૂત્ર યાદ રાખજો ભાઈ n બરાબર અને હવે ક્યારે કેસ હોય તો આ દાખલો imp છે ભાઈ પૂછાવાની શક્યતા વાળો દાખલો છે તો n બરાબર -b - વર્ગમૂળમાં b² - 4ac આખાના છેદમાં 2a બરોબર સમજાઈ ગયો આ સૂત્ર n બરાબર -b प्लस माइनस वर्गमूळमां b² - 4ac આખાના છેદમાં 2a હવે તો એમાં બધી કિંમત ગોતવાની મૂકવાની આમાં આ સૂત્રમાં બધી કિંમત મૂકવાની n આપણે ગોતવાનો છે એટલે n નંબર છે હવે જો આ માઇનસ ના માઇનસ એમ નામ રાખ્યા b b કેટલો છે આ જોવાનો 5 પ્લસ માઇનસ એમ નામ રાખ્યા b² - 4ac કેટલું મળ્યું એનું આપણે 101 લખી નાખ્યો 101 અને છેદમાં 2 ગુણ્યા a એટલે 4 2 ગુણ્યા 4 समझाणो n बराबर माइनस 5 ना 5 प्लस और माइनस 101 2 6 8 થાય છેદ માં 8 4 હવે આને બે રીતે લખી શકાય n બરાબર માઇનસ 5 આ પ્લસ ઓર માઇનસ હતા એકવાર વત્તા લખવાનું એકવાર અહીંયા જો ઓછા લખી નાખવાનું એકવાર હું પહેલા વત્તા લખું છું હું લખું પહેલા વત્તા વાળો તો કે માઇનસ 5 વત્તા 101 ના છેદ માં 8 અથવા અથવા n બરાબર માઇનસ 5 एक बार वच्चे वत्ता तो ये पहला लिखा जो विद्या हूं ओसा तो ओसा 101 8 ना छेद में 8 आ खास કાળજી પૂર્વક જોજો અહીં થી બે ભાગ પાડી દેવાના બે રીતે લખી શકાય કારણ કે એક વત્તા વાળો લખવાનું અને એક ઓછા વાળો લખવાનું અહીંયા જે મેં લખ્યું છે જો હું તમને રેડ લાઈન માં કરીને દેખાડું છું અહીંયા વત્તા અને ઓછા છે તો પહેલા મેં અહીં કયું લખ્યું વત્તા વાળો લખવાનું એ લખાઈ જાય માઇનસ તારે કરવાનું નહીં અથવા કરીને n બરાબર એ શું કરી નાખવાનું ઓછા વાળું લખવા બરોબર હવે તો આપણને ખબર છે ઓસે હવે આગળ સાદું આપવાનું n બરાબર ઓસે વત્તે ઓસા 101 માંથી 5 જાય તો સંનું મોટા નિશાન એટલે વત્તા સંનું ના છેદમાં 8 રૂટ છે અથવા અહીં ઓસે ઓસે વત્તા 101 માં 5 નાખો તો 106 મોટા કોણ 101 101 આગળ માઇનસ નિશાન એટલે માઇનસ 106 ના છેદમાં 8 કોઈ પદ ક્યારે માઇનસ હોય નહીં એન હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય એન હંમેશા કેવો હોય ધન પૂર્ણાંક સંખ્યા હોય માઇનસ ક્યારે હોય નહીં એટલા માટે એન 9 ભાગ્યા 8 એટલે 12 8 9 8 8 કેન્સલ એટલા મળ્યા 12 તો આ આપણો પ્રોપર જવાબ એન બરાબર 12 કે આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો આમ કરીને જવાબ લખાય આમ આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો કેટલો થાય 12 પદોનો સરવાળો 637 થાય આપણે n ગોતવાનો કીધો તો આપણે n કેટલો ગોતી નાખ્યો 12 આપણે ગોતી નાખ્યો છે એકદમ સરળ દાખલો છે આ આ દાખલો તમારે ત્યારે સમજાય કે તમને અહીંયા સુધી તો આવડવાનું છે હાલો તમને અહીંયા 4n વર્ગ વત્તા 5n ઓછા 637 બરાબર 0 વાળું સમીકરણ પણ તમને મળી જવાનું છે હાલો ઈ પછીની જે રીત છે એ સમજવાની છે જે વિવેચકની જે રીત છે ઈજ આપણે સમજવાની છે a બરાબર 4 લઈ લેવાનું b બરાબર 5 લઈ લેવાનું c બરાબર નિશાની સહિત -637 પછી વર્ગમૂળમાં b² - 4ac આ વિવેચકનું સૂત્ર યાદ રાખો જ્યારે આવા મોટા અવયવ જ્યારે પડતા હોય તેના ચાર પદ પાડવાના હોય ન પડે ભાઈ કારણ કે 637 નો ક્યાં આપણે સોંપણી કરીને કરવા જઈએ 637 ના અવયવ આપણે ન ખબર હોય કોના ઘડિયામાં આવે તો વિવેચકની રીત વાપરી ના બોલે આ રીતે એના અવયવ પડી જાય અહીંયા x ની જગ્યાએ n છે એટલે આપણે n લેવાનો x હોય તો બધે x લઈ લેવાનો એટલે વિવેચકનું સૂત્ર યાદ રાખજો b² - 4ac આ રીતે તમે b² - 4ac સાદું પાડી મૂકી નાખો વર્ગમૂળ તો કાઢી નીકળી જાય ગણિતમાં બે ત્રણ ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળ આપણને ખબર પડી જાય પછી આ સૂત્ર n બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ના છેદમાં 2a એમાં બધી કિંમત મૂકવાનું પછી અહીંથી બે અલગ પાડવાનું એક વત્તા વાળું લખવાનું એક ઓછા વાળું લખવાનું બરોબર અને અંશ અને છેદ ઉડાડવાના એટલે n તો માઇનસ મળવાનો છે માઇનસ કઈ કોઈ પણ n હંમેશા ધન પૂર્ણાંક હોય માઇનસ માં જ્યારે n મળે ને એટલે આ સીધો આપણો 12 સી જવાબ મળે એકદમ સરળ દાખલો છે વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ હું સમજવો પડે અને આ વર્ગ જોઈ લીધા પછી આ બે વર્ગ વર્ગ જોઈજો ફરજિયાત આ વર્ગ છે એ કેટલી વાર જોઈજો બે વાર જોઈજો અને પછી રફ નોટ ની અંદર આ દાખલો બે વાર ગણી નાખજો કેટલી વાર ગણી નાખજો આ ચોથો દાખલો બે વાર ગણી નાખજો એટલે ક્યારે ભૂલ પડે નહીં આ વિવેચકના બે સૂત્ર તમને યાદ રહી જાય આ b² - 4ac વર્ગમૂળમાં હશે યાદ રહી જાય n બરાબર -b + - વર્ગમૂળમાં b² - 4ac
ના છેદમાં 2a એ બે યાદ રહી જાય એટલે પછી અવયવો પાડવામાં વાંધો આવે નહીં એટલે ખાસ કાળજીપૂર્વક બે વાર વર્ગ જોઈ નાખવાનો બે વાર વર્ગ જોવાઈ જાય આ આખો વર્ગ બે વાર જોવાઈ જાય પછી રકમની અંદર બે વાર દાખલો પણ ગણી નાખવાનો છે બરોબર બે વાર આખો દાખલો પણ ગણાઈ જાય અને પછી એનો ફોટો પાડીને મોકલી દેવાનો એટલે સમજાઈ જાય કે તમે આખો વર્ગ જોયેલો છે ખાસ કાળજીપૂર્વક આખો વર્ગ જોઈ લેવાનો હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર